હાલેલુયા. આ સુંદર સમય માટે હું પ્રભુને આભાર માનું છું. રીડીમર જીસસ ટીવી મીડિયા ટીમ માટે હું પ્રભુને આભાર માનું છું. આજે આ ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરવા માટે પ્રભુએ આ સુંદર સમય આપ્યા છે, સુંદર તક આપ્યા છે. મારા પરમેશ્વરને હું ખૂબ આભાર માનું છું અને સર્વ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વાગત કરું છું. આવો આપણે આંખો બંધ કરીએ ને પ્રાર્થના કરીને આ મીટિંગને આપણે શરૂ કરીએ. અમારા સ્વર્ગીય પિતા પ્રભુજી, પરમેશ્વર પિતા, અમે તમને આ સુંદર સમયમાં સ્વાગત કરીએ છીએ. પિતા, પુત્ર, પવિત્ર આત્મા, તમે અમારી મધ્ય આવો અને પ્રભુજી અમને આ પ્રાર્થનામાં દોરી લઈ જાઓ. પ્રભુ પવિત્ર આત્મા, દરેકની સાથે તમે વાત કરો. તમારું વચન અમારા પગોને માટે દીવારૂપ છે, અમારા માર્ગોને માટે અજવાળારૂપ છે. ઓ પરમેશ્વર પિતા, અમે ઘણા બધા લોકો અંધકારમાં શૈતાન લોકોને બાંધીને રાખ્યો છે. તમારું વચન અમે દીવારૂપમાં છે, પ્રકાશરૂપમાં છે. અંધકારમાં રહેનારને અમે અજવાળા તરફ લઈ આવે. પરમેશ્વર પિતા, અમે આજનું વચન એક પરાક્રમ સહિત પવિત્ર આત્મા અમારી સાથે વાત કરો પ્રભુજી. હાલેલુયા, ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. તમારા પવિત્ર હાથોમાં અમે શરૂઆતથી અંત સુધી અમે સોંપાઈને પ્રાર્થના કરીએ છીએ. આશીષ કરો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં પ્રાર્થના માંગીએ છીએ પિતા, આમેન. હાલેલુયા. આપણે સાથે મળીને ગીત ગાઈશું. પ્રભુ આપણને આશીષ કરે. ગીતો દ્વારા પ્રભુને સ્તુતિ કરીએ. પહેલું ગીત છે, મારો સહાયકારી ઈસુ છે, મારો પ્રાણાધાર ઈસુ છે, મહિમા ગૌરવથી ભરપૂર છે, સ્તુતિને પાત્ર યોગ્ય છે. સહકારી સુચે મારો પ્રાણાધારી સુચે મારો સહકારી સુચે મારો પ્રાણાધારી સુચે મહિમા ગૌરવતિ બતુચે સુતિને પાત્રચે યેસુ નારામે ધન્ય હો યેસુ નારામે ધન્ય હો યેસુ નારામે ધન્ય હો ધન્ય ગો મારા નિર્મળ સમયમાં તારી કૃપા મને મળી. મારા નિર્મળ સમય તારી કૃપા જીવનતા ઉત્તમ ઉત્તમ છે, તારી કૃપા જીવનતા ઉત્તમ ઉત્તમ છે. ઈશ્વરનારામને ધન્ય હો, ઈશ્વરનારામને ધન્ય હો, ઈશ્વર નારામે ધન્ય ગો કાલી પાંતોની છાયામાં તને આશ્રય મળ્યો, તારી પાંખોની છાયામાં તને આશ્રય મળ્યો. તારો જમણો આત્મને ઉચ્ચ કિરાકે છે, તારો જમણો આત્મને ઉચ્ચ
ગીત ગાયક બોલે છે, મારા નિર્વસ સમયમાં તારી કૃપા મને મળી, તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે. મારા પ્રિય ભાઈઓ બહેનો, આપણા જ્યારે જ્યારે આપણા જીવનમાં આપણે નિર્બળ થઈએ છીએ, શારીરિક રીતે આત્મિક રીતે જ્યારે જ્યારે આપણે નિર્બળ થઈએ છીએ, ત્યારે ખરેખર પ્રભુની કૃપા આપણને નિભાવે છે. પ્રભુની કૃપા જીવન કરતા ઉત્તમ છે. આમેન. પ્રભુ યીશુની કૃપા, આમેન. કદાચ તમારા જીવનમાં તમે અનુભવ ના કર્યા હોય તો, કદાચ ઈસુને તમે ના ઓળખ્યા હોય તો, મારા પ્રિયો, આમેન, હાલેલુયા, આ મીડિયા દ્વારા આમેન પ્રભુ યીશુ તમને મુલાકાત કરે. પ્રભુ યીશુ તમારા જીવનની અંદર પોતાની કૃપા શાંતિ આપીને તમને આશીષ કરે. આમેન, હાલેલુયા. તારી પાંખોની છાયામાં મને આશ્રય મળ્યો. આજે ઘણા લોકોને આશ્રય નથી મળતું. આમેન. પ્રભુ યીશુ પાસે આવો. પ્રભુ યીશુ તમને આશ્રય આપનાર દેવ છે. આમેન. પોતાના જમણા હાથેથી
તમને ઉચકી રાખનાર પરમેશ્વર છે. આમેન. તેના પર વિશ્વાસ કરો, તેના પ્રેમને તમે અનુભવ કરો, તે ખરેખર તમારા જીવનની અંદર તમને ઉચ્ચ પદે મૂકે. આમેન. પ્રભુ તમને આશીષ કરે. હજી એક ગીત ગાઈશું. મારો જીવ યહોવાનો આભાર માનું, મારો આત્મા યહોવાની સ્તુતિ કરો, તે કરેલા સર્વ ઉપકારો તું કોઈ દિવસ ભૂલતા નહી. અમે કદી સમય ભૂલતા નહી. ગાઈશું. મારો જીવ યહોવાનો આભાર માનો, મારો આત્મા યહોવાની સ્તુતિ કરો, મારો જીવ યહોવાનો આભાર માનો, મારો આત્મા યહોવાની સ્તુતિ કરો, તે કરેલા સર્વ ઉપકાર કોઈ દિવસ ભૂલતા નહી, કદી સમય ભૂલતા નહી, તે કરેલા સર્વ ઉપકાર કોઈ દિવસ ભૂલતા નહી, કદી સમય ભૂલતા નહી, અપરાધો પૂરા માફ કરે છે, સર્વનો પતિ મટાડે છે, અપરાધો પૂરા માફ કરે છે, સર્વનો પતિ મટાડે છે, તે કરેલા સર્વકાર કોઈ દિવસ ભૂલતા નહી, કદી સમય ભૂલતા નહી, તે કરેલા સર્વકાર કોઈ દિવસ ભૂલતા નહી, કદી સમય ભૂલતા નહી, મુસ્કાને માં આશ્ચર્ય કૃત્ય બતાવ્યા, મુસ્કાને માં જણાવ્યા આશ્ચર્ય કૃત્ય બતાવ્યા, તે કરેલા સર્વકાર કોઈ દિવસ ભૂલતા નહી, સમય ભૂલતા નહી, તે કરેલા સર્વકાર કોઈ દિવસ ભૂલતા નહી, કદી સમય ભૂલતા નહી, આશા કડવતી છોડાવે છે, પ્રેમનો મંદિર પહેરાવે છે, આશા કડવતી છોડાવે છે, પ્રેમનો મંદિર પહેરાવે છે, તે કરેલા સરકાર તું કોઈ દિવસ ભૂલતા નહી, કદી સમય ભૂલતા નહી, તે કરેલા સર્વ ઉપકાર કોઈ દિવસ ભૂલતા નહી, કદી સમય ભૂલતા નહી, જિંદગીના સર્વ દિવસો બન્યા પલાયતી બરકુટશે, જિંદગીના સર્વ દિવસો પર્યા પલાયતી બરકુટશે, તે કરેલા સર્વ ઉપકાર કોઈ દિવસ ભૂલતા નહી, કદી સમય ભૂલતા નહી, તે કરેલા સર્વ ઉપકાર કોઈ દિવસ ભૂલતા નહીં, કદી સમય ભૂલતા નહીં, જિંદગીના સર્વ દિવસો પર્યા ભલાઈથી ભરપૂર કરશે, જિંદગીના સર્વ દિવસો પર્યા ભલાઈથી ભરપૂર કરશે, તે કરેલા સર્વ ઉપકાર કોઈ દિવસ ભૂલતા નહીં, કદી સમય ભૂલતા નહીં, તે કરેલા સર્વ ઉપકાર કોઈ દિવસ ભૂલતા નહીં, કદી સમય ભૂલતા નહીં, યહોવા દયાળુ કરુણાળુ છે, કૃપા કરવામાં મોટો
પ્રભુ આપણા જીવન ની અંદર કરેલા ઉપકારો ઘણા છે મારા પ્રિયો. અમે દાઉદ બોલે છે, મારો આત્મા તું યહોવાને સ્તુત્યમાન, યહોવાને સ્તુત્યમાન, કારણ કે કેમ કે તે મારા જીવન ની અંદર કરેલા ઉપકારો ઘણા છે, ઘણા છે. મારા પ્રિયો, આજે આપણે જીવતા છે તે પ્રભુની મોટી દયા છે મારા પ્રિયો. અમે હાલેલુયા, આપણે આપણને જીવીએ છીએ, આપણને પ્રભુ જીવન આપીને એકદમ સારી રીતના રાખે છે. અમે સારો કામ ધંધો, નોકરી ધંધો આપીને, પ્રભુએ બધું આપીને, સારી સુવિધાઓ આપીને આપણને સારી રીતે રાખે છે. હું એક સવાલ પૂછું, અમે પ્રભુએ આપણા જીવનની અંદર એટલું સારું બધું કરી રહ્યા છે, પ્રભુને માટે આપણે શું કરી રહ્યા છે? અમે હાલેલુયા, તે પ્રશ્ન, તે સવાલ રોજ ને રોજ આપણા આત્માની અંદર આવવું જોઈએ. આપણે શ્વાસ લઈએ છે, અમે શું પ્રભુને માટે, પ્રભુને આપણે ફી ભરી રહ્યા? મને રોજ આટલો શ્વાસ મને આપો, આટલો કેપેસિટી વાળું મને આપો, હું તમને પૈસા ભરું, એમ આપણે શું પૈસા ભરી રહ્યા છે? નહીં, પ્રભુએ આપણને બધું મફત આપીને આપણને જીવતા રાખે છે. આમેન, હાલેલુયા. તે પ્રભુને માટે આપણે જીવન જીવવાનું જરૂર છે મારા પ્રિયો. કદાચ તમે પ્રભુ ઈસુને ના ઓળખ્યા હોય તો તમને, મારા પ્રિય ભાઈઓ બહેનો, તમને કહું છું, પ્રભુ ઈસુ પર તમે પ્રેમ કરીને જુઓ, તે કેવા ઉત્તમ પરમેશ્વર છે, તમે અનુભવ કરશો તમારા જીવનની અંદર. આમેન, હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ આપણા જીવનની અંદર કરેલા ઉપકારોને માટે આપણે પ્રભુને માટે જ જીવવું જોઈએ. એક જ હેતુ છે, અમે હાલેલુયા, મરણ પછી એક જીવન છે, તે અનંત જીવનને પ્રાપ્ત કરવા માટે જ આજે પ્રભુ ઈસુ વચન કરી રહ્યા છે, પ્રભુના પાછળ આપણે ચાલી રહ્યા છે.
અમે અંત સુધી ટકી રહેવા માટે પ્રભુ આપણને મદદ કરે. વચનમાં લખેલું છે, આમેન, જે અંત સુધી ટકે છે તે તારણ પામશે. મારા પ્રિયો, તારણ એક જ દિવસમાં અમે પૂરું નથી થયું. અમે અંત સુધી આપણે ટકી રહેવું જોઈએ, મરણ સુધી કે અથવા અમે પ્રભુના આગમન સુધી આપણે ટકી રહેવું જોઈએ, અને ટકી રહીને પ્રભુ ઈસુના અનંત જીવનને આપણે પ્રાપ્ત કરવું જોઈએ. આમેન, હાલેલુયા. પ્રભુને મહિમા આપતા હજી એક ગીત ગાઈશું. મારું મુખ તમારું સ્તવન કરશે, હર્ષિત હોઠોથી જાણે કે સ્વાદિષ્ટ ભોજનથી આત્મા તૃપ્ત થશે, રોજ સ્તુતિ કરું. આમેન, હાલેલુયા. ગીત ગાઈને પ્રભુને સ્તુતિ કરીએ. મારું મુખ તમારું સ્તવન કરશે, હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે, હર્ષિત હોઠોથી જાણે કે સ્વાદિષ્ટ ભોજનથી આત્મા તૃપ્ત થશે, જાણે કે સ્વાદિષ્ટ ભોજનથી આત્મા તૃપ્ત થશે, કરશે હર્ષી ઓટોતી મારું મુક્ત મારું સ્તવન કરશે, હર્ષી ઓટોતી પુસ્તમ છે તારો પ્રી જીવન કરતા ઉત્તમ છે, પુસ્તમ છે તારો પ્રી જીવન કરતા ઉત્તમ છે, રાત્રે ધ્યાન કરું છું,
રાતે ધ્યાન કરું છું મારું બુદ્ધ મારું સ્તવન કરશે હર્ષે એટલો પ્રભુ પ્રત્યે તેને પ્રેમ આવેશ. મારા પ્રિયો, આપણે પણ પ્રભુ પર એવો પ્રેમ કરવો જોઈએ. અમે પ્રભુના સુવાર્તાઓ, પ્રભુના વચનોને જે અંધકારમાં છે, લોકો અંધકારમાં શૈતાને બાંધીને રાખ્યો છે, એવા લોકો પાસે પ્રભુના પ્રકાશનો વચનને, સુવાર્તાને આપણે લઈ જવું જોઈએ, પહોંચાડવું જોઈએ, અંધકારમાંથી લોકો અજવાળામાં આવે. અમે હાલેલુયા. દાઉદ જેમ નિર્ણય લીધો તેમ આપણે પણ એક નિર્ણય લેવું જોઈએ કે જ્યાં સુધી મારા લોકોને મારા પ્રભુના સુવાર્તાને હું પ્રચાર નહીં કરું, પહોંચાડું નહીં, ત્યાં સુધી હું સુઈશ નહીં, અમે નિંદર કરીશ નહીં, અમે ઊંઘ આપીશ નહીં મારી આંખોને. એવો નિર્ણય, એવો આવેશ પ્રભુ પ્રત્યે આપણને આવવું જોઈએ. અમે હાલેલુયા. થોડીક વાર આપણને આંખો બંધ કરીએ. અમે હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનું આરાધના કરીએ. હાલેલુયા, 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 ગ્લોરી, ધન્યવાદ રાજા, ધન્યવાદ રાજા. અમેન, અમેન, હાલેલુયા, હાલેલુયા. તમે મારો સહાયકારી છો, તારી છાયામાં હર્ષ કરી. તમે મારો સહાયકારી છો, તારી છાયામાં હર્ષ કરી. તમને વળગી રહું છું, તારો હાથ મૂંચકે છે. તમને વળગી રહું છું, તારો હાથ મૂંચકે છે. તારો હાથ મૂંચકે છે. અમે હાલેલુયા. પ્રભુ તમારા ને મારા સહાયકારી છે. તેમની છાયામાં આપણને હંમેશા આનંદ કરવો જોઈએ, હર્ષ પામવું જોઈએ. અમે હાલેલુયા. દાઉદ બોલે છે, બીજા ઠેકાણે રહેવા કરતા તમારા મંદિરમાં રહેવું અમે કેટલું સારું છે, કેટલું ઉત્તમ છે. હજારો દિવસો કરતા અમે તારી સન્મુખમાં, તારા તમારા સન્મુખમાં એક દિવસ શ્રેષ્ઠ છે.
આપને હાલેલુયા. પ્રભુનો પ્રેમ એટલો મોટો છે, એટલો ઉત્તમ છે, તમારે ને મારા માટે તેનું હૃદય તલપી રહ્યું છે. આમેન, હાલેલુયા. અમે તેમની પાસે આવો, ઈસુ પાસે આવો. ઈસુ તમારા જીવનની અંદર આવે, જે અંધકાર છે, જે અંધકાર જેવા શૈતાન અલગ અલગ સમસ્યાઓને, અલગ અલગ પરિસ્થિતિઓને, બીમારીઓને, શૈતાનના બંધનોને શૈતાન લાવીને અમે તમારા જીવનને અંધકાર કરી નાખ્યો હોય, અમે હાલેલુયા ઈસુ પર વિશ્વાસ કરો, ઈસુના વચનો પર વિશ્વાસ કરો. તેના વચનો જીવતા છે, અમે હાલેલુયા. જીવતું પાણી છે, જીવતી રોટલી છે, આમેન, હાલેલુયા. આમેન. તેમની પાસેથી આપણને જીવન મળે મારા પ્રિયો. આમેન, હાલેલુયા. તેમના પર વિશ્વાસ કરો, તેમની પાસે આવો. આમેન. તે તમને દિલાસો આપે, તે તમને સર્વ બંધનોમાંથી છોડાવે, છુટકારો આપે. હાલેલુયા. આમેન, હાલેલુયા, હાલેલુયા. તમારી ને મારી પ્રાર્થના કદી સમય વ્યર્થ નથી જતું. આમેન, હાલેલુયા, હાલેલુયા. તમારી પ્રાર્થના સાંભળવામાં આવે છે. આમેન, આમેન. ધન્યવાદ રાજા, ધન્યવાદ રાજા. કદાચ આમેન તમે એવા નિરાશ થયા હોય તો આમેન મારી પ્રાર્થના ક્યારે સાંભળવામાં આવે, શું મારી પ્રાર્થના સાંભળવામાં નથી આવતી, એમ તમારા આત્માની અંદર, તમારા હૃદયની અંદર આમેન સવાલ થતી હોય. આમેન, મારા પ્રિયો, હું તમને કહું છું, આમેન, તમારી પ્રાર્થના આમેન હાલેલુયા પ્રભુ સાંભળી રહ્યા છે. આમેન, એક દિવસ તમારા જીવનની અંદર સર્વ બંધનોમાંથી, સર્વ દુઃખોમાંથી, બીમારીઓમાંથી તે તમને છોડાવનાર પરમેશ્વર છે. આમેન, હાલેલુયા. રસી પાણી એવા બધા નીકળતા હતા. આમેન, એકાણું ગાવાનું તેને મળતો નતો. આમેન, તે ધનવાન વ્યક્તિ તે લાજરસ ને એક 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 મુઠ્ઠી ખાવાનો નતો આપતો. આમેન, તે માણસ, તે ધનવાન માણસ જે એટલું વસ્તુ બહાર ફેંકતો, નાખતો, તે ખાઈને લાજરસ પોતાના પેટને ભરાવતો. આમેન, હાલેલુયા. કૂતરો તેની પાસે આવીને આમેન તેના આખા શરીરના ફોલાને તે ચાટતું હતું. આમેન, મારા પ્રિયો, તે ધનવાન માણસ આમેન તે લાજરસને આમેન તે ઊંચી કરીને જોયો નથી. આમેન, તેને મદદ નથી કર્યો. પણ બંને માણસોનું મરણ આવ્યું. ધનવાન નરકમાં ગયો, પાતાળમાં ગયો. લાજરસને ઇબ્રાહીમના ગોદમાં લેવામાં આવ્યું. તે ઇબ્રાહીમના ગોદમાં ગયો. મારા પ્રિયો, લાજરસ પોતાના વિશ્વાસને છોડ્યો નથી. લાજરસ પોતાના પ્રભુ પર, પોતાના પ્રભુ પર રાખેલું વિશ્વાસને તે આમેન નકાર કર્યો નથી. આમેન, પ્રભુને વળગી રહ્યો. આમેન, હાલેલુયા. ધનવાન મોજ કર્યો, દુનિયામાં તે મોજ કર્યો. લાજરસ દુઃખ વેઠ્યો. બંનેનું મરણ આવ્યું. ધનવાન પાતાળમાં, ધનવાનનો આત્મા પાતાળમાં ગયું, નરકમાં ગયું. લાજરસનો આત્મા ઇબ્રાહીમના ગોદમાં ગયું, સ્વર્ગમાં ગયો. આમેન, હાલેલુયા. મારા પ્રિયો, તમારા દરેક દુઃખનો અંત દિવસ આવી રહ્યો છે. આમેન, હાલેલુયા. પ્રભુને, પ્રભુ પર રાખેલી વિશ્વાસને તમે કદી સમય નકાર ના કરતા, તમે કદી સમય પ્રભુને આમેન છોડી ના દેતા. પ્રભુના માર્ગમાં ચાલો, પ્રભુના વચનના માર્ગમાં ચાલો. આમેન, ચોક્કસ તમારા ને મારા માટે પ્રભુ પોતાના રાજમહેલમાં આમેન આપણા માટે જગા રાખ્યા છે. આપણને પરમેશ્વર લઈ જશે. આમેન, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આમેન. ધન્યવાદ રાજા, ધન્યવાદ રાજા, ધન્યવાદ પ્રભુ. ઈસુને શક્ય છે, સર્વ શક્ય છે. ઈસુને શક્ય છે, સર્વ શક્ય છે. કેવળ એક શબ્દ બોલે તો, કેવળ એક શબ્દ બોલે તો મારી પ્રાર્થના સાંભળે ના, સુને જો સાજા. ધન્યવાદ ઈસુ રાજા,
મારી પ્રાર્થના સાંભળના મારા સુને જો धन्यवाद ईशु राजा मारा वचन पे ईशु ने क्या ची मारा वचन पे ईशु ने મારા ઈસુએ વેઠ્યા છે મારા ઈસુએ વેઠ્યા છે મારી પ્રાર્થના સાંભળીના મારા સુને જો ધન્યવાદ ઈસુ રાજા મારા પ્રિયો અમે હાલેલુયા ચોક્કસ તમારા સર્વ રોગોને સર્વ બીમારીઓને પ્રભુ ઈસુએ પોતા ઉપર લઈ લીધા પોતા ઉપર લઈને તમારે મારા માટે પોતાનું જીવન જીવતું બલિદાન તરીકે ક્રુસ ઉપર તે પોતાનું જીવનને જીવતું બલિદાન કર્યા છે અમે તે આપણા માટે મરણ પામ્યા માણસોને જેમ દાટવામાં આવ્યું તેમ તેને પણ તેમને પણ દાટવામાં આવ્યું પણ તે જેમ બોલ્યા તેમ જ ત્રીજો દિવસ તે જીવતા થયા છે આજે જીવતા પરમેશ્વર છે તમારી ને મારી પ્રાર્થના સાંભળનાર પરમેશ્વર છે હાલેલુયા તમારા સર્વ રોગોને તમારા સર્વ દુઃખોને અમે હાલેલુયા તમારી માથે જે અમે શ્રાપ ને પાપ બધું હતું એ બધું તેણે અમે હાલેલુયા વધસ્તંભ પર ક્રૂસ ઉપર તે મારી નાખ્યા છે મારી નાખીને તમને ને મને છોડાવ્યા છે મારા પ્રિયો એમના પર રાખેલા વિશ્વાસને તમે કદી સમય નકાર ન કરતા અમે હાલેલુયા 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 અમે જરૂર જરૂર પ્રભુ જેમ લાઝરસ ને જગા મળ્યું એ તમને ને મારા માટે જગા મળશે અમે એના પર રાખેલા વિશ્વાસને તમે નકાર ના કરતા અમે ધન્યવાદ રાજા ધન્યવાદ પ્રભુ ધન્યવાદ તમારો આભાર માનીએ છીએ પ્રભુ અમે પ્રભુજી જેટલા પણ લોકો આ વિડીયો દ્વારા ઓ પ્રભુજી આ યુટ્યુબ દ્વારા અમે મીડિયા દ્વારા તમારી વાત ને તમારા વચનો ને સાંભળી રહ્યા છે કે મારા સર્વના જીવનમાં ઓ પ્રભુજી જો ગમે એની પરિસ્થિતિમાં હોય ગમે તેવી પરિસ્થિતિઓમાંથી અમે છોડાવવા માટે તમે સર્વ શક્તિમાન દેવ છો પ્રભુ પ્રભુજી અમે દરેક વ્યક્તિને એક બી વ્યક્તિ છોડાવ્યા વગર ના રહે ઓ પ્રભુ તમે છોડાવો પ્રભુ તેમના સર્વ દુઃખોમાંથી છોડાવો અમે તેમના સર્વ પ્રશ્નોમાંથી અમે તમે છોડાવો પિતા પરમેશ્વર હાલેલુયા આભાર પ્રભુ આભાર આભાર પ્રભુ અમે તમારા પવિત્ર હાથોમાં અમે સર્વને સોંપાય છે આશીષ કરો રાજા આશીષ કરો પ્રભુ ધન્યવાદ પ્રભુ ધન્યવાદ તમારા પવિત્ર હાથોમાં સોંપાય છે ઈસુ પ્રભુના પવિત્ર નામમાં પ્રાર્થના માંગીએ છીએ પિતા આમેન હાલેલુયા હાલેલુયા પ્રભુ તમને દરેક વ્યક્તિને આશીષ કરે વચન તરફ આપણે જઈએ વચના દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે આજે આપણા જીવનની અંદર પ્રભુ ઈસુ આપણને દિન પ્રતિદિન ઊંચા કરનાર પરમેશ્વર છે જેવો તેના ઉપર વિશ્વાસ કરે છે તેવો નાશ નહીં પામે પરંતુ તેઓ અનંત જીવન પામશે આમેન ઈસુ પર વિશ્વાસ કરીને ઈસુ પર પ્રેમ કરીને કદી સમય આમેન ઈસુ કોઈને દગો દેતા નથી અમે ચેતરાવતા નથી મારા પ્રિયો આમેન હાલેલુયા તમે કદાચ આગલા દિવસોમાં આમેન અલગ અલગ વસ્તુઓ પર તમે વિશ્વાસ કર્યા હોય
પણ હું તમને ઉત્સાહ આપું છું, ઉમંગ આપું છું કે તમે પ્રભુ યીસુ પર વિશ્વાસ કરીને જુઓ કે તે તમારા જીવનની અંદર દિન પ્રતિદિન ઉચ્ચ પદે તમને મૂકશે. હાલેલુયા. આજે તમને જણાવવા માંગુ છું એસ્તર, એસ્તરના જીવનમાં પ્રભુએ કેવી રીતે તેને ઉચ્ચ સ્થાને પહોંચાડ્યા. એસ્તરના પુસ્તકમાં ઘણા સમય ઘણા લોકો તમે વાંચીને એસ્તરનું બેકગ્રાઉન્ડ બધું તમે જાણ્યા હશે. એસ્તર એક મા બાપ વગરની, એક બેકગ્રાઉન્ડ વગરની એક છોકરી હતી. એને મા બાપ નથી, એના મા બાપ વિશે અહીંયા કઈ લખેલું પણ નથી. બસ એટલું લખેલું છે કે એસ્તરને મા બાપ નથી. એના એના કાકાના દીકરાએ મોર્દેખાઈ એટલે એમને ભાઈ થાય. અમે તે ભાઈએ મોર્દેખાઈએ એસ્તરને પોતાની દીકરી તરીકે લઈને એસ્તરને તે મોટા કર્યા. આ વાંચતા સમય જ્યારે જ્યારે એસ્તર પુસ્તક વાંચવામાં એકદમ આપણને આપણા આત્માની અંદર હિંમત આપે, ધૈર્ય આપે, કેવું એકદમ આત્માની અંદર સારું લાગે. આ વાંચતા સમય મને મોટો પ્રશ્ન થયો, એક પુરુષ, એક મોર્દેખાઈ કેવી રીતે એસ્તરને નાનપણથી મોટા કર્યા છે એ વિચારે તો એક સ્ત્રી વગર એક પુરુષ એક છોકરીને મોટા કરવાની એકદમ અઘરી બાબત છે. પુરુષ વગર સ્ત્રી બાળકોને મોટા કરી શકે, પણ સ્ત્રી વગર એક પુરુષ એ પણ એક છોકરીને મોટા કરવાનું એક મોટો સવાલ છે. મારા પ્રિયો, મોર્દેખાઈના જીવનમાંથી આપણને આ શીખવાનું બાબત છે. દરેક ભાઈ લોકોને હું ઉત્સાહ આપું છું. અમેન, હાલેલુયા. તો એસ્તરને મોર્દેખાઈએ મોટા કર્યા, મોટા કરીને નાનપણથી સારું શિક્ષણ આપ્યા. તમે વાંચે તો બીજો અધ્યાયમાં તમે વાંચે તો એસ્તરને જે જે શિક્ષણ મોર્દેખાઈએ આપ્યો તે શિક્ષણમાં તે શિક્ષણને કદી સમય તે ભૂલી નથી. તે રાણી થઈ ત્યાર પછી પણ મોર્દેખાઈનું શિક્ષણને એસ્તર ભૂલી નથી. તો આ બાબત આ જગ્યાની અંદર આપણને સમજવાની એક બાબત છે. તમારા અને મારા બાળકોને, આપણા બાળકોને નાનપણથી પ્રભુના ભયમાં આપણે મોટા કરવું જોઈએ. ભલે બાળક હોય કે ટીનેજના બાળકો હોય કે જુવાન હોય, અમે પ્રભુના વચનમાં તમે મોટા કરવું જોઈએ. એસ્તર વિશે એ જ લખેલું છે, મોર્દેખાઈએ જે જે શિક્ષણ આપ્યો તે એક એક શિક્ષણ તે ભૂલી નથી ગઈ. રાણી થયા પછી પણ એસ્તર મોર્દેખાઈની વાણી સાંભળીને અમે એ પ્રમાણે ચાલતી હતી. અમે તમારા અને મારા બાળકોને આપણે પ્રભુના પ્રેમમાં, પ્રભુના ભયમાં આપણે મોટા કરવું જોઈએ. તિમોથીના પત્રમાં પાઉલ પ્રેરિત બોલે છે, અમે તમારા મા બાપ બાળકોને સારું શિક્ષણ આપવું જોઈએ. અમે તો તેઓ મોટા થાય તો પણ તેઓ શિક્ષણને છોડશે નહીં, એ નીતિ વચનમાં પણ લખેલું છે. તે મોર્દેખાઈની જેમ પોતાની દીકરી તરીકે મોટા કર્યા એસ્તરને, તે એસ્તરને જે મોટા કર્યા તે તમે અને હું આપણા બાળકોને પ્રભુના પ્રેમમાં મોટા કરવું જોઈએ. જરૂર પ્રાર્થના સહિત કરશો તો તમારા બાળકો જરૂર અમે સારા સ્થાનમાં આવશે. અમે આજે એસ્તર વિશે હું તમને જણાવવા માંગુ છું. પાંચ બાબત એક જ વચનમાં પાંચ બાબત લખેલું છે. એસ્તર બીજો અધ્યાય તેનો નવમી કલમ, એસ્તરનો ચરિત્ર પુસ્તક બીજો અધ્યાય તેનો નવમી કલમ હું વાંચું છું તમારા માટે. એક કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર મહેરબાની થઈ અને તાકીદે તેણે રાજાના ઘરમાંથી તેને જોઈએ તેવા સુગંધી દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભાવ પ્રમાણે સાત દાસીઓ આપ્યા. વળી તેને તથા તેની દાસીઓને જનાનખાનામાં સૌથી ઉત્તમ ઓરડાઓ પણ આપ્યા. આ વચનો માટે પ્રભુને આભાર માનીએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી તમારા વચનો માટે આભાર માનીએ છીએ. પ્રભુ આ વચનો દ્વારા તમે અમારી સાથે વાત કરો પ્રભુ. જરૂર ઓ પ્રભુજી આ વચનો દ્વારા અમને શિક્ષણ મળે. અમે સાંભળનાર અને સંભળાવનાર દરેકને પ્રભુ તમારો શિક્ષણ આ વચનથી અમને મળે. પવિત્ર આત્મા અમારી સાથે વાત કરો પ્રભુજી. માણસોનો અવાજ નહીં પ્રભુ, પવિત્ર આત્માનો વાણી અમે સાંભળી શકીએ, અમને સહાય કરો. એસ પ્રભુના નામમાં માંગીએ છીએ પિતા, આમેન.
અહીંયા આ વચનમાં પાંચ બાબત પાછલા દિવસોમાં અધ્યાય વાંચતા સમય મને એકદમ આ વચન મારી સ્પર્શ થઈ મારા પ્રિય, હું વિશ્વાસ કરું છું આ બાબત આ વચન અમે તમને પણ સ્પર્શ કરશે, હું જરૂર વિશ્વાસ કરું છું. અમે વિશ્વાસ સહિત તમે સાંભળો, જરૂર પ્રભુ તમને આશીષ કરે. અમે પહેલો બાબત છે એક કુમારિકા તેને પસંદ પડી. ઉપરની કલમ વાંચીએ તો એસ્તરને યરૂશલેમથી ઘણા બધા કુમારિકાઓને રાજમહેલમાં લઈ જવામાં આવે છે. અમે ત્યાં રાજા આહાશ્વેરસની પત્ની વસ્તી, એની પત્ની વસ્તી હતી, વસ્તી રાજાનું આજ્ઞા પાડી નથી, એના લીધે વસ્તીને એના રાણીના પદવીમાંથી દૂર કરવામાં આવી. તો રાજાની સાથે જેટલા પણ મંત્રીઓ છે તેઓ જણાવે છે હવે રાજાને માટે એક સારી કુમારિકાને આપણે ગોતવું જોઈએ, શોધવું જોઈએ. એમ કરીને લઈ આવતા સમય એસ્તર તે રાજમહેલમાં લઈ આવવામાં આવે છે. એસ્તરને ત્યાં લઈ આવવામાં આવ્યું. જે દિવસે રાજાએ જોયા તે જ દિવસે એસ્તર રાજાને માટે એકદમ પસંદ પડી, એકદમ પસંદ પડી. ત્યારે જ હું એવું વિચારું છું, ત્યારે જ રાજા નક્કી કરી લીધા આ જ છોકરી મારી રાણી છે. હાલેલુયા, આમેન. મારા પ્રિયો, જ્યારે પ્રભુ તમને પસંદ કરે છે, પ્રભુ ઈસુ પસંદ કરે છે, ત્યારે જ તમે અને હું આપણા પરમેશ્વરના રાણી થવું જોઈએ. અમે વચનમાં લખેલું છે, ઈસુ બોલે છે, તમે મને પસંદ કર્યા નથી પણ મેં તમને પસંદ કર્યા છે. મારા પ્રિયો, પ્રભુ ઈસુ અમે પાછા આવનાર રાજા તરીકે, પાછા આવનાર પરમેશ્વર છે, તમે અને હું તેમના રાણી તરીકે તેમની સાથે જવું જોઈએ. હાલેલુયા, રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણી કુમારિકાઓને સુસાના મહેલમાં હેગાના હવાલામાં એકઠી કરવામાં આવી. ત્યારે એસ્તરે પણ રાજાને ઘેર હેગે કોજાના હવાલામાં આવી. અહીંયા કુમારિકા બધાઓને સાચવવા માટે હેગેને, હેગા એક વ્યક્તિ, તેના હાથમાં બધાને સોંપવામાં આવ્યું. કે હેગાને પણ એસ્તર ખૂબ પસંદ પડી. અમે પ્રથમ બાબત છે એસ્તર રાજાને પણ પસંદ પડી, હેગાને પણ પસંદ પડી. મારા પ્રિયો, તમે અને હું આપણા પરમેશ્વરને ખૂબ પસંદ પડવું જોઈએ. અમે આપણા ચાલચલન દ્વારા, આપણા દરેક કાર્ય દ્વારા અમે આપણને પ્રભુને આપણે ખૂબ પસંદની વ્યક્તિ થવું જોઈએ. અમે આત્મિક રીતે, શારીરિક રીતે, દરેક કાર્યમાં, સેવામાં અને દરેક કામ કાજમાં, દરેક કાર્યમાં અમે એસ્તર જેમ રાજાને પસંદ પડી તેમ આપણે પણ આપણા રાજા પ્રભુ ઈસુને આપણને પસંદ પડવું જોઈએ. અમે આપણા કૃત્યો દ્વારા, આપણા કાર્ય દ્વારા અમે પ્રભુને દુઃખ લાગે અથવા પ્રભુને ના ગમતા બાબતો કરીને પ્રભુને આપણે દુઃખ ના પહોંચાડવું જોઈએ. અમે હાલેલુયા. દાખલા તરીકે ઘણા લોકો આ દુનિયાની અંદર ઘણા બધા લોકો લગ્ન કરી રહ્યા છે, અત્યારે લગ્નનું સીઝન છે. અમે છોકરી જોવા જાય તો ઘણા લોકો પહેલી છોકરીમાં જ, પહેલું જોવામાં જ પસંદ થઈ જાય છે. લોકો આજે બહારનું સુંદરતા જોઈને પસંદ કરે છે. તમારા ને મારા પ્રભુ આપણને બહારનું સુંદરતા જોઈને પસંદ નથી કર્યા. અમે તમે અને હું તેના માટે જરૂર પડ્યા એટલા માટે પ્રભુ આપણને પસંદ કર્યા. હાલેલુયા. આ બહારનું સુંદરતા નીકળી જાય, બહારનું સુંદરતા થોડાક સમય, જેમ સવારે ફૂલ ઉગીને આવે છે, સાંજે સૂર્યતાપ આવી જાય તો તે કરમાઈને સાંજે પડી જાય છે, એ બહારનું સુંદરતા એવું જ છે. અમે પણ તમારું અંતકરણનું સુંદરતા અમે પ્રભુને પસંદ પડવું જોઈએ. મારા પ્રિયો, અમે હાલેલુયા. એસ્તર પહેલું બાબત છે, એસ્તર રાજાને ખૂબ પસંદ પડી. બીજો બાબત ઈજ કલમમાં, બીજો બાબત, તેથી તેના પર મહેરબાની થઈ. એસ્તર ઉપર હેગાઈના રાજાના મહેરબાની થઈ. એસ્તર એક મા બાપ વગરની એક દીકરી છે, એક છોકરી છે.
તો હેગાઈને પણ ખબર નથી, રાજાને પણ ખબર નથી, કોઈને ખબર નથી, પણ તેના પર એસ્તર ઉપર મહેરબાની થઈ. મારા પ્રિયો, કદાચ તમે તમારું કોઈ બેકગ્રાઉન્ડ વગરના તમે હોઈ શકે, અથવા તમે ધનવાન કે પૈસાવાળા હોઈ શકે, અથવા સારા નોકરી ધંધો કોઈ ભી વસ્તુ તમારી પાસે હોઈ શકે, પણ પ્રભુની મહેરબાની તમારી ને મારી ઉપર ના હોય તો આપણે શૂન્ય છીએ, આપણને કઈ નથી. અમે હાલેલુયા હાલેલુયા. તમારી પાસે અભ્યાસ હોઈ શકે, બધું હોઈ શકે, પણ પ્રભુની મહેરબાની તમારા અને મારા ઉપર, જે ઉપરી તરીકે વ્યક્તિઓ છે, અધિકારીઓ છે, તેઓની મહેરબાની આપણી પર ના હોય તો આપણને શૂન્ય થઈ જાય. અહીંયા એસ્તર ઉપર હેગાઈને એક અમે અધિકારી તરીકે સોંપવામાં આવ્યું છે. હેગાઈના હેગાઈ એસ્તર ઉપર મહેરબાની કરી. આપણને આજે ઘણા લોકોને મહેરબાની નથી મળતી, એટલે દયા નથી મળતી, કોઈ દયા નથી કરતું. મારા પ્રિયો, પ્રભુ પર વિશ્વાસ કરો, પ્રભુની મહેરબાની તમારા પર મારા પર આવે. પ્રભુ પર પ્રેમ કરો, પ્રભુનો મહેરબાની તમારી ને મારી પર આવે. આમેન. અહીંયા એસ્તર ને બીજો બાબત છે. આમેન. એસ્તર ને એસ્તર ઉપર મહેરબાની થઈ. જરૂર તમારી તમારા ઉપર પ્રભુનો મહેરબાની આવે. આજના દિવસમાં પ્રભુ તમને આશીષ કરે. ત્રીજો બાબત એ જ કલમમાં વાંચીએ. અને તાકીદે તેણે રાજાના ઘરમાંથી તેને જોઈએ તેવા સુગંધી દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે સાત દાસીઓ આપ્યા. હાલેલુયા. એસ્તરને અત્યારે રાજાને માટે એક રાણી તરીકે તૈયાર કરવાનું, તરત તૈયારી નથી કરતા, શુદ્ધિકરણ તે સ્ત્રીઓને શુદ્ધિકરણ કરવામાં આવે છે. 6 મહિના સુધી, વર્ષ દિવસ સુધી એક શુદ્ધિકરણ કરવામાં આવે છે. તે શુદ્ધિકરણને માટે સુગંધી દ્રવ્યો, અહીંયા લખેલું છે, તેને જોઈએ તેવા સુગંધી દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે 7 દાસીઓ આપ્યા. બીજા કોઈના વિશે અહીંયા આવી રીતે લખેલું નથી. ઘણા બધા જુવાનોને લઈ જવામાં આવ્યું, પણ બીજા કોઈના વિશે અહીંયા લખેલું નથી. આટલું બધું નથી લખેલું. એસ્તર વિશે વિશેષ રીતે લખવામાં આવ્યું છે. એસ્તર પોતાના જીવનમાં આગલા દિવસોમાં આવું બધું તે અનુભવ નહીં કર્યું હોય, કારણ કે બેકગ્રાઉન્ડ નથી. મા બાપ વગરની છોકરી છે. આવું કઈ જોયું પણ નહીં હોય, અનુભવ પણ નહીં કર્યો હોય એવું હું વિચારું છું. આમેન. તો એવી છોકરીને અત્યારે રાજમહેલમાં લઈ આવીને એને એના શુદ્ધિકરણને માટે કેવા કેવા વસ્તુ આપવામાં આવ્યું. તેને જોઈએ, જેટલું જોઈએ એટલું ખૂબ સુગંધી દ્રવ્યો, ઉત્તમ ભોજન. આપણે આપણા જીવનમાં સારું ભોજન, ઘણા લોકો આપણે સારી રીતે ખાધું નહીં હોય. આમેન. તમે પ્રભુ પર વિશ્વાસ કરીને જુઓ, એસ્તરની જેમ ઉત્તમ ભોજન પ્રભુ તમને ગૌરવશે. ગીત શાસ્ત્રમાં લખેલું છે 81માં, ઉત્તમ ઘઉંથી તેઓને કવાડીશ. મારા પ્રિયો, આપણા પરમેશ્વર ઉત્તમ દેવ છે. મારા પ્રિયો, કદાચ તેને તમે ના ઓળખ્યા હોય તો આજે હું તમને કહું છું, તેના પર વિશ્વાસ કરીને જુઓ, પ્રેમ કરીને જુઓ. અરે ઉત્તમ પરમેશ્વર છે, ઉત્તમ ગૌથી તમને કવાડનાર પરમેશ્વર. અહીંયા એસ્તરને જણાવો, એસ્તરને ઉત્તમ ભોજન આપવામાં આવ્યું તથા તેના મોભા પ્રમાણે 7 દાસીઓ. અરે, તેને તૈયાર કરવા માટે, તેને એકદમ સરસ રીતે બ્યુટિશિયન કરવા માટે, આજે બ્યુટી પાર્લર જઈને બધાય એક નવી લાડીને તૈયાર કરવું હોય તો બ્યુટી પાર્લર જાય છે. હેર સ્ટાઇલ એકદમ સ્ટ્રેટ કરવામાં આવે છે, અને અલગ અલગ પ્રકારનું બધું કરી રહ્યા છે. મને ખબર નથી, પણ એકદમ સુંદર મેરેજના દિવસે, લગ્નના દિવસે વરરાજાની આગળ એકદમ સ્કિન બધું ચમકવું જોઈએ એવું સરસ રીતે બ્યુટી પાર્લર જઈને બધું કરીને પછી લગ્ન કરવામાં આવે છે. અહીંયા એસ્તરને અરે રાજમહેલમાંથી બધું મોકલવામાં આવ્યું. તમારે તમે પ્રભુ પર વિશ્વાસ કરીને એના પ્રેમમાં રહેશો તો પ્રભુ તમારા માટે બધું કરી આપશે.
પોતાના આત્માથી તમને શણગારશે, પોતાના પવિત્ર આત્માથી, પોતાના વરદાનોથી તમને શણગારશે.
રાણી રાજા આશ્વેરસ રાજાના રાણી તરીકે વસ્તીની જગ્યાએ એસ્તરને રાણી તરીકે પસંદ કરવામાં આવ્યું અને રાણી તરીકે તેને ઊંચા કરવામાં આવ્યું. હાલેલુયા હાલેલુયા. મારા તમારા ને મારા પરમેશ્વર પાછા આવનાર રાજા છે. અમે એક અવાશ્વેરસ રાજા, એક હેગાઈ, એક માણસ, એક માણસ એસ્તરને માટે આટલું બધું કરે તો તમને ને મને ઉત્પન્ન કરનાર પરમેશ્વર ઉત્તમ દેવ છે. પોતાનું જીવન આપણા માટે જીવતું બલિદાન કર્યા છે મારા પ્રિયો. તમને ને મને જીવાડવા માટે, અનંત જીવન આપવાને માટે તે અમે ત્રીજો દિવસ જીવતા ઉઠ્યા છે મારા પ્રિયો. એના પર વિશ્વાસ કરો. અમે તે તમારા ને મારા માટે ઉત્તમ બોરડા, જનાંકનામાં સૌથી ઉત્તમ બોરડા અમે આપના માટે આપના પરમેશ્વર છે, આપના માટે આપના રાજા છે. હાલેલુયા. આ વચનો દ્વારા પ્રભુ તમને આશીષ કરે. આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા પ્રભુ, તમારા સુંદર વચનો માટે આભાર માનીએ છીએ પ્રભુ. એસ્તરના જીવનમાં ઓ પ્રભુ એક કૈદી તરીકે અમે ત્યાં ગઈ પ્રભુ. તેને અમે જે દિવસે રાજા જોયા તે જ દિવસે તે પસંદ થઈ ગઈ. એસ્તર રાજાને માટે તે પસંદ થઈ ગઈ પ્રભુ. ઓ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, અમે પણ તમારા એક પસંદની વ્યક્તિ તરીકે, અમે પ્રાણી તરીકે અમે રહી શકીએ. પ્રભુ તમે અમને મદદ કરો, આશીષ કરો પ્રભુ. સાંભળનાર સર્વ લોકો અમે હાલેલુયા તમારા વચનથી આશીષ પામે, હિંમત ધૈર્ય પામે, આશીષ કરો. સર્વ માન મહિમા અને ગૌરવ તમને આપીએ છીએ. યેશુ પ્રભુના પવિત્ર નામમાં પ્રાર્થના માંગીએ છીએ પિતા. આમેન. હાલેલુયા. પ્રભુ તમને સર્વને આશીષ કરે. આમેન.